ગુજરાતમાં સૌપ્રથમ સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ ખાતે હરતું ભરતું થિયેટરને કૌશલ્યા કોરબાના હસ્તે ખુલ્લું મૂકવામાં આવ્યું. પ્રાંતિજ એપ્રોચ રોડ ઉપર આવેલ ગુજરાતનું સૌપ્રથમ હરતું ભરતું થિયેટરને જાયન્ટ્સ ગ્રુપના સહયોગથી 4 દિવસ માટે આયોજન કરવામાં આવ્યું છે, જેને બીજેપી નેતા કૌશલ્યા કુંવરબાના હસ્તે ખુલ્લું મૂકવામાં આવ્યું હતું. કેવું લાગ્યું પિક્ચર? દુનિયાના આ વિશાળ હરતા ફરતા મોબાઈલ જે થિયેટરની અંદર જ્યારે આજે બજાબા ધ ડોટર એનો પ્રીમિયર શો આજે મેં જે જોયો એ જોતાં મને ખૂબ આનંદ થયો છે. અને જે સમાજની અંદર દીકરીઓની અવગણના કરવામાં આવતી હતી, મહિલાઓની અવગણના કરવામાં આવતી હતી, દીકરીઓને જન્મતા જ મારી નાખવામાં આવતી હતી, એ વખતના એ સમયના આ પ્રીમિયર બજાબા ધ ડોટર ફિલ્મ જોઈ અને ખરેખર મને લાગ્યું કે આજના સમયમાં જે મહિલા સશક્તિકરણ અંતર્ગત જે કાર્યક્રમો થઈ રહ્યા છે, સરકાર જે દિશામાં કામ કરી રહી છે, દિશા જે સરકાર પગલાં ભરી રહી છે, જે યોજનાઓ લાવી રહી છે, એના અંતર્ગત સંલગ્ન આજના આ સમયની જે દીકરી આપણી જે બેટીઓ છે, દીકરીઓ છે, મહિલાઓ છે, એને વાસ્તવમાં જાગૃત કરવા માટેનો આ એક સફળ પ્રયત્ન થિયેટર પિક્ચર દ્વારા કરવામાં આવ્યો છે. બજાબા ધ ડોટર પિક્ચર જે પણ આ સમાજની દીકરીઓ જોશે, ખાસ કરીને મને વિશેષ આનંદ થાય છે કે હું પોતે પણ એક દીકરી છું અને દીકરીના નાતે જ્યારે દીકરીઓની જે સમસ્યાઓ જન્મથી લઈને અત્યાર સુધી જે દીકરીઓને સમસ્યાઓ જે એમની સામે આવી છે એમાં રાજબાનો જે રોલ છે એ રોલ જોયા પછી ખરેખર મને વિશેષ આનંદ થયો છે. એ અભિનય કરવાવાળા જે અમારા બહેન છે એને પણ ખૂબ ખૂબ અભિનંદન આપું છું. અને રાજબાનો રોલ જોયા પછી આ બજાબા ધ ડોટર આ પિક્ચર જોયા પછી મને વિશ્વાસ છે કે આજના સમયની જે દીકરીઓ છે એ દીકરીઓ આમાંથી જરૂરથી શીખશે અને આજે જે સમસ્યાઓ જે દુનિયાભરમાં જે અત્યારે જે પ્રશ્નો બની રહ્યા છે બહેનો માટે એના માટે પણ જે બહેનનો જે રોલ છે, જે ટીચરનો જે રોલ છે, એ રોલ ઉપરથી મારી આ દીકરીઓ ઘણું બધું શીખશે એવો મને પૂર્ણ સંપૂર્ણ ભરોસો અને વિશ્વાસ છે. આ પિક્ચરને પિક્ચરના જે કલાકારો છે એ તમામને શુભેચ્છા પાઠવું છું. અસ્તુ, ભારત માતા કી જય. તો આ પ્રસંગે નગરપાલિકાના પ્રમુખ ગીતાબેન પટેલ, સુનિલદાસજી મહારાજ ભાજપ સહિત પ્રમુખ નિત્યાનંદભાઈ બ્રહ્મભટ્ટ સહિત ફિલ્મના કલાકારો, ડાયરેક્ટર રમેશભાઈ સહિત જાયન્ટ્સ ગ્રુપના હોદ્દેદારો સભ્યો ઉપસ્થિત રહ્યા હતા. તો કૌશલ્યા કુંવરબા સહિત ઉપસ્થિત મહેમાનો મહાનુભાવો સૌ કોઈ ઉપસ્થિત લોકોએ ફિલ્મ નિહાળી હતી. બહુ જ આનંદ થાય છે કે દુનિયાનું સૌથી પહેલું હરતું ફરતું થિયેટર જે ગુજરાતમાં પ્રાંતિજથી શરૂ થઈ રહ્યું છે અને આજે એની ઓપનિંગ છે. હરતું ફરતું થિયેટરનો કોન્સેપ્ટ એટલા માટે આવ્યો કે શહેરમાં રહેતા લોકો માટે ઘણા બધા વિકલ્પો છે મનોરંજનના. હોલિવૂડની ફિલ્મો જોઈએ, બોલિવૂડની ફિલ્મો જોઈએ, નાટકો જોઈએ, મ્યુઝિકલ નાઇટ જોઈએ, પણ ગામડાના પ્રેક્ષકો માટે મનોરંજનના જે થોડા ઘણા સાધનો હતા, ભવાઈને એ બધા, એ પણ હવે બંધ થઈ ગયા છે. તો આજના જમાનામાં શું ગામડાના લોકોને મનોરંજન મેળવવાનો અધિકાર નથી? આખા ગુજરાતની 7 કરોડની વસ્તી વચ્ચે 385 થિયેટર છે અને એ 385 થિયેટર માત્ર 31 શહેરોમાં જ છે, જ્યારે 18,000 ગામડા એવા છે કે જ્યાં એક પણ થિયેટર નથી. આ થિયેટર દ્વારા અમારો એવો સંકલ્પ છે કે ગુજરાતને ગામડે ગામડે થિયેટર પહોંચવું જોઈએ, ગુજરાતના ગામડે ગામડે લોકોને મનોરંજન મળવું જોઈએ. વળી મલ્ટીપ્લેક્સમાં ટિકિટો 150 થી 350 રૂપિયા હોય છે, જ્યારે એટલું ટિકિટ ખર્ચીને ગામડાનો પ્રેક્ષક ત્યાં જઈ ન શકે, સહકુટુંબ ફિલ્મ ના જોઈ શકે. એટલા માટે આ થિયેટરમાં અમે ટિકિટો સાવ ઓછી રાખી છે. ઓછી એટલે માત્ર 50 રૂપિયા ટિકિટ, પુરુષો માટે, બહેનો માટે 40 રૂપિયા અને બાળકો માટે 30 રૂપિયા, જેથી આખો પરિવાર ફિલ્મ જોવા આવે તો 120 રૂપિયામાં તો બધાને મનોરંજન મળે. અને બીજો અમારો ઉદ્દેશ એ છે કે ગુજરાતમાં ખૂબ સારી ફિલ્મો હમણાં બનવા લાગી છે, પણ એ પ્રેક્ષકો સુધી પહોંચતી જ નથી, કારણ કે ગુજરાતી ફિલ્મોનો ખરો પ્રેક્ષક જે છે એ ગામડામાં વસે છે અને એના સુધી તો ફિલ્મ આવતી જ નથી. તો અમારો ઇન્ટેન્શન એક જ છે કે ગામડાના ઘરે ઘરે
ફિલ્મ મોટા પડદે જોવાનો એમને આનંદ મળવો જોઈએ, અને એટલા માટે અમે આ કોન્સેપ્ટ લઈને આવ્યા છે. અને ફિલ્મ બજાબાની વાત કરું તો બજાબા એ બેઝિકલી આપણી રૂરલ સમસ્યાને લઈને જ છે. માત્ર ગુજરાતની નહીં, વર્લ્ડની સમસ્યા છે. આજે વિશ્વમાં દર 5 સ્ત્રીએ એક સ્ત્રીના બાળ લગ્ન થયેલા છે, અને એ પ્રથા અટકવી જોઈએ, બંધ થવી જોઈએ. એના માટેનો મેસેજ લઈને આ ફિલ્મ આવે છે. કન્યા કેળવણીની પણ વાત છે અને બધાને ગમે એવી ફિલ્મ છે. મિતેશ શાહ સાથે સંજય રાવલ, ZSTV પ્રાંતિજ.